સુરતમાં કોરોના વાયરસના કેસ પોઝિટિવ આવી રહ્યા હોવાથી શહેરમાં સેવાભાવી વ્યક્તિઓ કીટનું વિતરણ કરી રહ્યા છે ત્યારે પોલીસ પણ માનવતાના ધોરણે લોકોની વારે આવી સામાજિક સંસ્થા સાથે કતારગામ જીઆઈડીસી ખાતે રહેતા ઇન્ડસ્ટ્રીયલ કારખાનામાં કામ કરતા મજૂરોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતમાં કોરોના વાયરસનો ભય સર્વત્ર ફેલાઈ રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરમાં કીટ વિતરણ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની સામાજિક સંસ્થા અને કતારગામ જીઆઈડીસી પોલીસ ચોકી દ્વારા ઇન્ડસ્ટ્રીયલ કારખાનામાં કામ કરતા મજૂર લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટ વિતરણમાં કતારગામ જીઆઈડીસી ના પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો. મહત્વનું છે કે જે પ્રકારની સ્થિતિ ગઈકાલે વરાછા વિસ્તારમાં કારીગરો દ્વારા જમવાને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો તેવી ઘટના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ના બને તેથી પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને કતારગામમાં કામ કરતા કર્મચારીઓને અંદાજે 150 જેટલી કીટ આપવામાં આવી હતી. એક કીટમાં 10 દિવસ ચાલે એટલી સામગ્રી આપવામાં આવી છે, જેમ કે 1 કિલો તેલ, 1 કિલો લોટ, 1 કિલો દાળ, 1 નમકની થેલી, 1 કિલો ખાંડ, 1 કિલો દેશી ચણા, 5 બિસ્કિટના પેકેટ. ત્યારે આજરોજ કતારગામ જીઆઈડીસી ખાતે આવેલા ગરીબ મજૂર લોકોને કરિયાણાની કીટ આપી માનવતા મહેકાવી હતી. સાથે જ કોરોના વાયરસને કારણે ખોટા ભય દૂર કરી અફવાઓથી દૂર રહેવા સંદેશો આપ્યો હતો. જીઆઈડીસી વિસ્તારમાં આર્યવ્રત ફાઉન્ડેશન દ્વારા 150 કીટનું વિતરણ કરવામાં આવ્યું. જે પરિવારોને રાશન કાર્ડ નથી એવા પરિવારોને પોલીસ દ્વારા સર્વે કરી આવીને આર્યવ્રત ફાઉન્ડેશન દ્વારા 150 કીટનું વિતરણ કરેલ છે, જેથી એમનું ગુજરાન ચાલી જાય. એમાં આશુતોષ મિશ્રાજીનો ખૂબ સહકાર પોલીસનો મળ્યો છે. પોલીસનો સહકાર લઈને આ કીટનું વિતરણ કરે છે, જેથી ગરીબ પરિવારોને આવા કપરા સમયમાં, કોરોનાના કપરા સમયમાં ખાવા પીવાની તકલીફ ના પડે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે કારખાનાઓમાં જાતે રસોઈ બનાવે છે એવા કારીગરોને પણ આ કીટનું વિતરણ કરવામાં આવે છે. તમારું નામ? આશુતોષ રમેશભાઈ મિશ્રા, પ્રેસિડેન્ટ ઓફ આર્યવ્રત ફાઉન્ડેશન એનજીઓ. અમારા લગભગ 23/3/2020 અત્યાર સુધી આપણા ફૂડ કીટના વિતરણ ચાલે છે. તેમાં દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે જરૂરતમંદ લોકો છે આ સુધી હું પહોંચાડું છું. પછી લગભગ આ 6 દિવસથી અમારા 1077 કલેક્ટર સાહેબના નંબર છે, આ ઉપર બી ફોન કરે તો અમારા નંબર મળે છે. આ રીતે હું ઘરે ઘરે કીટ પહોંચાડું છું. કીટમાં અમારા 3 કિલો ચોખા છે, 3 કિલો લોટ છે, 1 કિલો શક્કર છે, 1 કિલો દેશી ચણા છે, 1 કિલો દાળ છે, 1 કિલો નમક છે, 1 કિલો તેલ છે, આ રીતે આપણા પોહા છે 1 કિલો, પછી આ રીતે આપણા 10 આઈટમ છે. આમાં અમારા કોન્ટેક્ટ, અમારા નંબર બી છે 9726666335 અમારા નંબર છે. પછી 1077 ઉપર ફોન કરે તામાં બી અમારા નંબર મળી જાય છે. પછી દરેક પોલીસ સ્ટેશનમાં બી અમારા નંબર છે, જે પણ જરૂરતમંદના જરૂરત છે આ રીતે જાઓ તો આપણે મળી જાય. આપણા ડિંડોલી, ઉધના, લિંબાયત, પાંડેસરા, કતારગામ, પછી બધા જગ્યા છે.